नवी रेसिपी सीखवा माटे निराली किचन चैनल ने सब्सक्राइब ना करी होय तो तमे सब्सक्राइब करी दीजो अने बेल आइकॉन जरूर थी दबावजो। हेलो फ्रेंड, निराली किचन में आपनु स्वागत छे। तो आज आपने बनावशु एकदम स्वादिष्ट एवा जामनगर ना खूबज प्रख्यात एवा तीखा घूघरा। तो एक बार अचूक बनावजो अने आपनो टेस्ट कॉमेंट में जरूर थी जणावजो। ઘૂઘરા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટ બાંધશું। તો અહીંયા મેં અડધો બાઉલ મેંદાનો લોટ લીધો છે। હવે એની અંદર સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેશું અને હાથની મદદથી મિક્સ કરી લઈએ। એમ મોણ સારું એવું આપવાનું છે, આવી રીતના મુઠ્ઠી પડે એટલું મોણ આપવાનું છે। હવે પાણી નાખતા જશું અને આપણે લોટ બાંધતા જશું। આપણે લોટ બંધાઈ ગયું છે, હજી આપણે થોડું ઉપર આવી રીતના તેલ લગાવી દઈશું અને મસાળી લેશું। તો આપણે લોટ બંધાઈ ગયું છે, હવે એક કોટનનું કપડું આપણે આવી રીતના ભીનું કરી લેશું અને એને પેક કરી અને અડધી કલાક માટે મૂકી દઈશું। ઘૂઘરાની તીખી લસણવાળી ચટણી બનાવવા માટે અહીંયા મેં 4-5 ના મરચાંને અડધી કલાક પહેલા પલાળીને રાખ્યા છે। તો સૌ પ્રથમ પહેલા આ મરચાં છે એને આપણે મિક્સર જારમાં લઈ લેશું। હવે એની અંદર 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરશું, અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા લસણની કળી એડ કરશું અને સ્વાદ અનુસાર નમક એડ કરશું અને હવે એને ક્રશ કરી લઈએ। તો ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી પેસ્ટ બની ગઈ છે। તો હવે એને એક બાઉલમાં લઈ લેશું। તો ઘૂઘરાની અંદર ભરવાનું સ્ટફિંગ બનાવી લેશું। તો સ્ટફિંગ બનાવવા માટે અહીંયા મેં 2 નંગ બાફેલું બટેટું લીધું છે, જેને મેં મેશ કરી લીધું છે। તો એને આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે એની અંદર આપણે અડધો બાઉલ જે વ્હાઈટ વટાણ આવે છે એને મેં 4 કલાક પલાળી અને 3 વિસલ વગાડી અને બાફી લીધા છે, તો એ વટાણા આપણે એડ કરી દઈશું। હવે એની અંદર આપણે થોડા મરી મસાલા એડ કરી દઈશું। તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો લીધો છે, 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર નમક, 1/2 નંગ લીંબુનો રસ। જો તમારે લીંબુ ના લેવો હોય તો તમે આમચૂર પાવડરનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈએ। ઘૂઘરાની અંદર ભરવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો ઘૂઘરાનું પડ બનાવવા માટે અહીંયા જે આપણે લોટ બાંધ્યો છે એ થોડોક લોટ મેં લઈ લીધો છે। તો હવે એને આપણે વણી લેશું, એટલે આપણે લંબગોળ શેપમાં વણી લેવાનું છે। તો હવે આપણે થોડુંક સ્ટફિંગ ભરી લેશું અંદર। તો હવે એની અંદર આપણે થોડુંક સ્ટફિંગ ભરી લેશું। સ્ટફિંગ ભરાઈ જાય એટલે હવે આપણે આ જે કિનારી છે એની ઉપર થોડું પાણી લગાવી દઈશું। તો અડધી કિનારી ઉપર જ આપણે પાણી લગાવશું અને આ જે ભાગ છે એને આપણે વાળી લેશું અને એને પ્રેસ કરી લઈએ। તો આવી રીતના પ્રેસ કરી લેવાનો છે, આવી રીતના બની જાય પછી આપણે ઘૂઘરો વાળવાનો છે। તો તમારે સૌ પ્રથમ પહેલાં જે આ કિનારી છે એને અંદરની સાઈડ લેવાની છે અને પ્રેસ કરવાની છે। તેવી રીતના બધી કે આવી રીતના કિનારી લેતી જવાની અને હાથની મદદથી પ્રેસ કરતું જવાનું છે, જેથી આપણો ઘૂઘરો ખુલે પણ નહીં અને એકદમ સરસ રીતે બને। અહીંયા આપણો ઘૂઘરો બનીને તૈયાર થઈ ગયો છે, તો આવી રીતે આપણે ઘૂઘરા બનાવી લઈએ। અહીંયા એક પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ઘૂઘરાને તળી લેશું। ઘૂઘરા છે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, તો એકદમ સરસ રીતે તળાઈ ગયા છે, તેને પ્લેટમાં લઈ લેશું। તો હવે આપણે જે ઘૂઘરાનો અંદરનો ભાગ છે એને હાથની મદદથી થોડોક આવી રીતના કટ કરી લેશું। તો એની અંદર આપણે બધી ચટણી ભરવાની છે। તો હવે એની અંદર આપણે જે લસણ અને મરચાંની ચટણી બનાવી છે તીખી ચટણી એ થોડી એડ કરી દઈશું। હવે એની અંદર જે ગ્રીન ચટણી છે એ એડ કરી દઈશું। ગ્રીન ચટણી કેવી રીતના બનાવી એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે એમાં ખજૂરો આમલીની જે ગળી ચટણી છે એ એડ કરી દઈશું। ખજૂર આમલીની ગળી ચટણી કેવી રીતના બનાવી એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા કાંદા આવી રીતના એડ કરી દઈશું, થોડા દાડમના દાણા સ્પ્રિંકલ કરી દઈશું અને લાસ્ટમાં જે ઝીણી સેવ આવે એને પણ આપણે ઘૂઘરા પર સ્પ્રિંકલ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છે સુપર ટેસ્ટી અને એકદમ ખસ્તા એવા ઘૂઘરા। તો જોઈ લઈએ આપણા ઘૂઘરા કેવા બન્યા છે। તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે। આ રેસિપી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે મળશું નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।